નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 2 જૂન 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 2 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, વિશ્વાસ મહેતા કયા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા? તો મુખ્ય સચિવ તરીકે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે કેરળ રાજ્યમાં. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2, હાલમાં જ કયા રાજ્યે ગામડાઓમાં રોજગાર માટે 300 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી? તો તે રાજ્ય છે તમિલનાડુ. તમિલનાડુ રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3, હાલમાં જ કયા રાજ્યની સરકારે ડૉક્ટરોના પગારમાં વધારો કર્યો? તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર. મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4, હાલમાં જ મિસાઇલ પાર્ક અગ્નિપ્રસ્થની આધારશિલા ક્યાં રાખવામાં આવી? તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં. આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5, હાલમાં જ IMF કયા દેશને COVID-19નો સામનો કરવા માટે $732 મિલિયનની સહાય કરવાની જાહેરાત કરી? તો તે દેશ છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના, ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 6, હાલમાં જ બ્રિક્સના ટેક્સ પ્રાધિકારીઓના પ્રમુખોની બેઠકની મેજબાની કોણે કરી? તો આ બેઠકની મેજબાની કરી છે રશિયા દેશે. રશિયા પાટનગર મોસ્કો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન, ચલણ છે રશિયન રૂબેલ. પ્રશ્ન 7, હાલમાં જ કયા રાજ્યના રાજ્યસભા સાંસદ MP વીરેન્દ્રકુમારનું અવસાન થયું? તો તેઓ રાજ્યસભા સાંસદ હતા કેરળ રાજ્યથી. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8, હાલમાં જ કયા રાજ્યે કોરોના વાયરસના કારણે
પોતાના ખીર ભવાની મેળાને સ્થગિત કર્યું. તો તે રાજ્ય છે જમ્મુ કાશ્મીર કે જેના મેળાને સ્થગિત કર્યો છે. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર, ગવર્નર છે ગિરીશ ચંદ્ર મુર્મુ. પ્રશ્ન 9. હાલમાં જ કઈ સંસ્થાએ વિડીયો કોન્ફરન્સિંગ પર નિકાલ પર ડિજિટલ શિખર સંમેલન 2020નું આયોજન કર્યું? તો તે જ સંસ્થા છે CII. CII નું પૂરું નામ છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી. સ્થાપના 1895માં. મુખ્ય મથક મહાનિદેશક છે ચંદ્રજીત બેનર્જી. પ્રશ્ન 10. નાણાકીય વર્ષ 2019-20માં ભારતમાં FDIનો સૌથી મોટો સ્ત્રોત દેશ કયો રહ્યો? તો તે દેશ રહ્યો છે સિંગાપુર. સિંગાપુર, પાટનગર સિંગાપુર સિટી, પ્રધાનમંત્રી લી સિન લુંગ, રાષ્ટ્રપતિ હલીમા યાકુબ, ચલણ છે સિંગાપુર ડોલર. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. દર વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાય છે? તો આ દિવસ દર વર્ષે ઉજવાય છે 31 મેના રોજ. પ્રશ્ન 12. હાલમાં જ કયા ભારતીય વ્યક્તિને ઓલિમ્પિક ચેનલ કમિશનના સદસ્ય નિયુક્ત કરવામાં આવી? તો તે છે નરેન્દર બત્રા. IOC ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી મુખ્ય મથક લ્યુસાનેમાં છે. અધ્યક્ષ થોમસ બક અને સ્થાપના થઈ હતી 1894. પ્રશ્ન 13. હાલમાં જ બેજાન દારૂવાલાનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક એસ્ટ્રોલોજર હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. પ્રશ્ન 14. ઇન્ડિગોના નવા સ્વતંત્ર નિર્દેશક કોણ બન્યા? તો તે બન્યા છે વેંકટ રમણી સુમંત્રન. ઇન્ડિગોની સ્થાપના 2006માં. મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં. પ્રશ્ન 15. હાલમાં જ વિપ્રોએ પોતાના નવા MD અને CEO કોને નિયુક્ત કર્યા? તો નિયુક્ત કર્યા છે થિયરી ડેલાપાર્ટને. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિડીયોઝ વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.